ને મિત્રો મજામાં મિત્રો તમને અહીંયા એક શ્રેણી પૂછી છે અને એક ખાલી જગ્યા પણ પૂછી છે કે જેમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ત્યાં શું આવશે મિત્રો જરા ધ્યાનપૂર્વક જો ચાર ના સાત થયા બાર ઓગણીસ ત્રીસ તેતાલીસ આમ ધીમે 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 વધી રહી છે કેટલો ડિફરન્સ છે એ આપણે જોઈએ પહેલા ચાર માં તો કે ત્રણ ડિફરન્સ છે સાત માં તો કે પાંચ છે બાર માં તો કે સાત છે પછી ઓગણીસ ને તો કેટલા થશે નવ ને એક દસ બે ને એક અગિયાર છે પછી તો તેર છે મિત્રો કઈ પકડાય છે ત્રણ પછી પાંચ પછી સાત પછી નવ નથી જો સીધો અગિયાર છે હવે આ નવ નથી એટલે સમજાવવું જોઈએ કે અહીંયા માત્ર એકી સંખ્યાઓની વાત નથી અહીંયા અવિભાજ્ય સંખ્યાની વાત છે કે આપણે ખબર છે કે ત્રણ પછી કોણ આવે પાંચ પાંચ પછી સાત આવે સાત પછી અગિયાર આવે અગિયાર પછી તેર આવે તેર પછી પંદર ના આવે પણ કોણ આવે સત્તર જો સત્તર આવતું હોય તો તમારે તેતાલીસમાં સત્તર ઉમેરો જવાબ આવશે સાઠ તો જવાબ શું આવશે સાઠ ઇઝ ઇટ ઓકે તો જે લોકોને સાઈન જવાબ આવ્યો હોય એ લોકોનું સાચું છે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં પણ શ્રેણી છે એક છે ચાર છે સત્યાવીસ છે ઘટી જો સોળ થઈ ગઈ વળી એકસો પચીસ વળી ઘટી તો દેટ મીન્સ કે અહીંયા સળંગ નથી કઈ કટકે કટકે વાત છે તો ચલો કટકે કટકે થોડું વિચારીએ એક પછી સત્યાવીસ પછી એકસો પચીસ પછી આમ પછી ચાર પછી સોળ પછી છત્રીસ મિત્રો તમે તરત કહેશો કે સર આ તો પૂર્ણ વર્ગ છે આ પૂર્ણ વર્ગ છે આ પૂર્ણ વર્ગ છે આ પૂર્ણઘન છે પૂર્ણઘન છે પૂર્ણઘન તો અહીંયા પૂર્ણઘન જ આવતું હોય તરત કહેશો પૂર્ણઘન તો આ એક જ છે તો આમાં કઈ વિચારવું નહીં પડે આમ જોયું તો તમે જોઈ લ્યો આ એકનો ઘન છે આ બેનો વર્ગ છે આ ત્રણનો ઘન છે આ ચારનો વર્ગ છે પાંચનો ઘન છે છનો વર્ગ છે તો સાતનો ઘન અને એ જવાબ આવશે ત્રણસો ને તેતાલીસ ઇઝ ઇટ ઓકે મિત્રો તો બસ આટલું સિમ્પલ હોય છે અને તમારી પ્રેક્ટિસ હશે તો બહુ સહજતાથી બહુ સરળતાથી તમે જરૂરથી ગણી શકશો તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ આવજો